नमस्कार विद्यार्थी मित्रों, वंदे मातरम। धोरण 11 कॉमर्स विषय नामानामू तत्व चेप्टर नंबर 7 रोकड़मेर अने तेना प्रकारो। विद्यार्थी मित्रों, आजना वीडियो में आपणे स्वाध्यायनो प्रश्न 13 जोवाना छे, जेमां 3 खानावाळो रोकड़मेर आपणे तैयार करवानो छे। सौ प्रथम आपणे तमारे बधाए नोटबुकमां आ रीते 3 खानावाळो रोकड़मेर तैयार करी नाखवानो रहेशे। हवे आपणे जोईशुं स्वाध्याय नो प्रश्न 13, जे पेज नंबर 188 ऊपर आपवामां आव्यो छे। श्री महेन्द्रभाई भट्टना नीचेना व्यवहारो परथी 3 खानावाळो रोकड़मेर तैयार करो। मित्रों, सौ प्रथम आपणे आवी रीते हेडिंग मारी देवानुं रहेशे। श्री महेन्द्रभाई भट्टनो जान्युआरी 2016 नो रोकड़मेर। मित्रों, उधार अने जमा बाजु बन्ने बाजु 3-3 खाना आपणे એડ કરવાના રહેશે, જેમાં ઉધાર બાજુ આપેલ બતાવ, રોકર અને બેંકનું ખાનું, ત્યારબાદ જમા બાજુ મરેલ બતાવ, રોકર અને બેંકનું ખાનું। વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, જો રોકર સિલ્લક અને બેંક સિલ્લકમાં વધારો થાય તો ત્યારે આપણે ઉધાર બાજુ એટલે કે આઈ બાજુ નોંધ કરવાની રહેશે, અને જો રોકર સિલ્લક કે બેંક સિલ્લકમાં ઘટાડો થશે તો ત્યારે આપણે વ્યય બાજુ એટલે કે જમા બાજુ આપણે તેની નોંધ કરવાની રહેશે। બરાબર, તો હવે આપણે જોઈશું પ્રથમ વ્યવહાર છે 2016 જાન્યુઆરી માસ 1 તારીખ। શરૂઆતની રોકર સિલ્લક 3500 છે અને શરૂઆતનું બેંક ઓવરડ્રાફ્ટ રૂપિયા 6000 છે। મિત્રો, યાદ રાખજો 1 તારીખે રોકર સિલ્લક પણ છે અને બેંક ઓવરડ્રાફ્ટ પણ છે। તો શરૂઆતની રોકર સિલ્લક આપણે આઈ બાજુ નોંધ કરીશું અને શરૂઆતનો જે બેંક ઓવરડ્રાફ્ટ છે એને આપણે વ્યય બાજુ નોંધ કરવું પડશે। તો લખી કાઢીએ આપણે પહેલો વ્યવહાર છે। સૌ પ્રથમ આપણે અહીંયા લખીશું 2016 જાન્યુઆરી માસ 1 તારીખ નો વ્યવહાર, જ્યાં આપણે લખીશું શરૂઆતની રોકર સિલ્લક માટે આપણે શબ્દ વાપરીશું બાકી આગળ લાવ્યા। મિત્રો, રોકર સિલ્લક છે એટલે રોકડના ખાતામાં આપણે લખીશું રૂપિયા 3500। બરાબર, હવે શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ છે આપણે વ્યય બાજુ નોંધ કરીશું, અહીંયા લખીશું 2016 જાન્યુઆરી માસ 1 તારીખનો વ્યવહાર છે, ત્યાં આપણે લખીશું બાકી આગળ લાવ્યા। અને બેંક ઓવરડ્રાફ્ટ છે માટે આપણે બેંકના ખાનામાં અહીં નોંધ કરીશું કેટલા રૂપિયા છે, તો 6000 રૂપિયા છે જેની આપણે નોંધ કરીશું। હવે આગળનો વ્યવહાર જોઈશું, બીજી તારીખનો વ્યવહાર છે। રૂપિયા 2000 નો માલ પરાગને 10% રોકર વતાવે રોકડેથી વેચ્યો। વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો અહીં માલનું વેચાણ કરવામાં આવે છે એટલે કે આવક થશે, આવકમાં વધારો થશે માટે આપણે આઈ બાજુ નોંધ કરીશું। હવે રોકર સિલકમાં વધારો થાય છે કે બેંક સિલકનું એ આપણે જોઈએ। મિત્રો, 2000 નો માલ પરાગને 10% રોકર વટાવે રોકડેથી વેચ્યો છે એટલે રોકર સિલકમાં વધારો થશે એટલે રોકડના ખાનામાં આપણે નોંધ કરીશું, પરંતુ વેપારી વટાવ છે માટે તેને આપણે બાદ કરીશું। લખીશું અહીંયા રૂપિયા 2000 નો માલ છે એમાંથી અહીંયા 10% એ રોકર વટાવ છે। બરાબર, તો રોકર વટાવ અહીં આપણે બાદ કરીશું, 10% રોકર વટાવ। મિત્રો, 2000 ને 10% કરીશું તો 200 રૂપિયા આવશે, બાદ કરતા રકમ આવશે 1800 રૂપિયા। વિદ્યાર્થી મિત્રો, રોકર વટાવ વ્યવહારમાંથી બાદ પણ થશે અને તેની હિસાબી ચોપડામાં નોંધ પણ થાય છે, યાદ રાખજો। તો આપણે હવે નોંધ કરીશું એની, લખીશું અહીંયા બીજી તારીખનો વ્યવહાર છે વેચાણ ખાતે। વટાવના ખાનામાં આપણે લખીશું 200 રૂપિયા અને વિદ્યાર્થી મિત્રો અહીં રોકડેથી વેચ્યો છે એટલે રોકડના ખાનામાં આપણે નોંધ કરીશું કેટલા રૂપિયા, 1800 રૂપિયા। આ રીતે વ્યવહારની નોંધ થશે। આગળ જોઈએ આપણે ચોથી તારીખનો વ્યવહાર છે, ધ્યાનપૂર્વક જોતા રહેજો। રૂપિયા 4000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકર વટાવે દીપક પાસેથી ખરીદ્યો અને રકમ ચેકથી ચૂકવી આપી। વિદ્યાર્થી મિત્રો, અહીં માલ ખરીદવામાં આવે છે એટલે ખરીદી કરવાથી રોકર સિલક કે બેંક સિલકમાં ઘટાડો થઈ શકે છે માટે આપણે આ વ્યવહારની નોંધ વ્યય બાજુ કરીશું। તો કઈ તારીખનો વ્યવહાર છે, તો 4 તારીખનો વ્યવહાર છે અને 4 તારીખના વ્યવહારમાં શું કરવામાં આવે છે મિત્રો, તો અહીં 4 તારીખના વ્યવહારમાં ખરીદી કરવામાં આવે છે માટે આપણે
વ્યયના ખાનામાં લખીશું ખરીદ ખાતે. હવે કેટલી રકમ રોકડમાં આવશે તે આપણે જોઈએ કે બેંકના ખાનામાં આવશે એ આપણે હવે જોઈ લઈશું. મિત્રો 4000 નો માલ છે જેની ઉપર 10% વેપારી વટાવ છે અને ત્યારબાદ 5% રોકર વટાવ છે, બરાબર. તો અહી બંને વટાવ આપણે બાદ કરવા પડશે. તો જોઈએ આપણે 4000 રૂપિયાનો માલ છે એમાં 10% એ વેપારી વટાવ છે જે બાદ કરીશું. 4000 ના 10% કરીશું તો 400 રૂપિયા, બાદ કરતા રકમ આવશે 3600 રૂપિયા. હવે તેની ઉપર 5% લેખે આપણે રોકર વટાવ બાદ કરીશું. 5% લેખે રોકર વટાવ કરીશું તો 3600 ના 5% કરીશું તો 180 રૂપિયા આવશે મિત્રો, જે રોકર વટાવ છે, બરાબર. તો 3600 રૂપિયામાંથી 180 બાદ કરીશું તો 3420 રૂપિયા આવશે, જેની આપણે નોંધ કરવી પડશે, બરાબર. તો હવે ધ્યાનથી જોજો, વેપારી વટાવ બાદ થાય પરંતુ એની નોંધ ન થશે, રોકર વટાવ બાદ થાય અને નોંધ પણ થશે, બરાબર. તો એની નોંધ આપણે કરીશું મળેલ વટાવની અંદર 180 રૂપિયા, અને હવે 3420 રૂપિયાની નોંધ કરવાની છે જે આપણે રોકડના ખાનામાં કે બેંકના ખાનામાં કરવાની છે એ વિચારો. તો મિત્રો અહીં કહેવામાં આવ્યું છે કે દીપક પાસેથી માલ ખરીદી અને રકમ ચેકથી ચૂકવી આપી છે, એટલે રકમ ચેકથી ચૂકવી એટલે 3420 રૂપિયા ચેકથી ચૂકવવામાં આવ્યા છે, માટે બેંક શિલ્લકમાં ઘટાડો થશે, એટલે આપણે 3420 રૂપિયા બેંકના ખાનામાં નોંધ કરીશું, બરાબર. હવે આગળ જોઈશું આપણે 6 તારીખ નો વ્યવહાર છે, ધ્યાનથી જોજો. 7000 નો માલ અમીને વેચ્યો, અમીએ 40% રકમ રોકડેથી અને બાકીની રકમ ચેકથી ચૂકવી આપી, ચેક બેંકમાં ભર્યો. વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વ્યવહાર અહીં ધ્યાનથી જોઈ લેજો. અહીં માલનું વેચાણ કરવામાં આવ્યું છે, એટલે વેચાણ કરવાથી રોકડ શિલ્લક કે બેંક શિલ્લકમાં વધારો થશે. તો આપણે રોકડ શિલ્લક કે બેંક શિલ્લકમાં વધારો થાય તો ત્યારે આપણે આઈ બાજુ નોંધ કરીશું. 6 તારીખ નો વ્યવહાર છે, લખીશું વેચાણ ખાતે. હવે રકમના ખાનામાં કઈ રીતે લખવાનું છે તે જોઈ લઈએ. તો અહીં કેટલા રૂપિયાનો માલ વેચવામાં આવે છે, તો 7000 રૂપિયાનો માલ વેચવામાં આવે છે. હવે 7000 રૂપિયાનો માલ વેચવામાં આવે છે તો બદલામાં કઈ રીતે રકમ મળે છે તે આપણે જોઈએ. તો મિત્રો અમીને માલ વેચ્યો છે તો અમી શું કરે છે, 40% રકમ રોકડેથી, એટલે કે 7000 માંથી 40% રકમ કેવી રીતે આપે છે, રોકડેથી આપે છે. તો 7000 ના 40% કરીશું, 7 × 28 એટલે કે 2800 રૂપિયા રોકડેથી, બરાબર. હવે બાકી શું છે, બાકીની રકમ ચેકથી ચૂકવી આપી છે અને ચેક બેંકમાં ભર્યો છે. તો બાકીની રકમ એટલે 60%, 6 × 7 = 4200 થશે, બરાબર ને. તો મિત્રો આટલી રકમનો ચેક મળે છે. તો હવે મિત્રો 2800 રૂપિયા રોકડા મળે છે આપણને અને 4200 રૂપિયાનો ચેક મળે છે જે બેંકમાં ભરે છે, એટલે રોકડ શિલ્લકમાં વધારો 2800 રૂપિયા થશે અને બેંક શિલ્લકમાં વધારો 4200 થશે. તો જેની નોંધ આપણે અહીંયા કરી નાખીશું, બરાબર. રોકડ શિલ્લકમાં થશે 2800 ની નોંધ અને બેંકના ખાનામાં થશે 4200 રૂપિયાની નોંધ. આ રીતે વ્યવહારની નોંધ થશે. આગળ જોઈએ હવે આપણે 8 તારીખ નો વ્યવહાર છે, રૂપિયા 6000 નો ચેક મળ્યો છે. મિત્રો અહીં ચેક મળવાથી અહીં બેંક શિલ્લકમાં વધારો થશે, બેંક શિલ્લકમાં વધારો થાય એટલે આપણે આઈ બાજુ નોંધ કરીશું, બરાબર. તો ધ્યાનથી જોજો કેટલા રૂપિયાનો ચેક મળે છે, તો 6000 રૂપિયાનો ચેક મળે છે જે ગૌરાંગે પોતાના જૂના દેવા પેટે પોતાના જૂના દેવા રૂપિયા 6050 ના દેવાને ચૂકતે કરવા આપ્યો જે બેંકમાં ભર્યો. વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાનથી તમે વાંચશો તો ખ્યાલ આવશે, તો ગૌરાંગે કેટલા રૂપિયાનો ચેક આપ્યો છે આપણને, તો ગૌરાંગે 6000 રૂપિયાનો ચેક આપ્યો છે જે બેંકમાં ભર્યો. પરંતુ ગૌરાંગે કેટલા રૂપિયા આપણને આપવાના થતા હતા, તો ધ્યાનથી વાંચો. તો અહીં ગૌરાંગે પોતાના જૂના દેવા પેટે 6050 નું છે દેવું એનું, બરાબર. એટલે ગૌરાંગ પાસેથી આપણું લેણું કેટલું હતું, 6050 નું. બદલામાં એને માત્ર 6000 નો જ ચેક આપ્યો છે, બરાબર. તો 50 રૂપિયા એને આપ્યા નથી, ઓછી રકમ આપી છે, જેને આપણે શું કહીશું, વટાવ કહીશું, બરાબર. તો મિત્રો હવે આપણે આની નોંધ કરી નાખીએ.
तो कोने चेक आप्यो छे? गौरांगे आप्यो छे चेक। तो आपणे अहींया लखीशुं तारीख 8 लखवानुं अंदर गौरांग खाते। वटाव केटलो छे मित्रो? ध्यान दीजो जो 6050 रूपया लेवाना हता गौरांग पासेथी, बदलामां एने 6000 रूपियानो चेक आप्यो छे, माटे 50 रूपया डिस्काउंट आप्यो छे, एटले के आपेल वटाव बराबर। अने केटलानो चेक छे एने आप्यो 6000, जेनी नोंध आपणे बेंकना खानामां करी नाखशुं। आगळ जोईशुं, ध्यान दीजो जो पगारना रूपया 2000 NEFT द्वारा चुकव्या। मित्रो पगारना अहीं चुकवामां आवे छे एटले, અને NEFT એટલે બેંક દ્વારા ચૂકવવામાં આવશે બરાબર, એટલે ચૂકવવાથી અહીં બેંક શિલ્લકમાં ઘટાડો થશે બરાબર। શા માટે બેંક શિલ્લકમાં ઘટાડો? કારણ કે NEFT દ્વારા ચૂકવવામાં આવે છે બરાબર। તો અહીં આપણે વ્યય બાજુ નોંધ કરવી પડશે, અને NEFT ચાર્જ રૂપિયા 5 ચૂકવ્યા છે, એટલે NEFT નો ચાર્જ પણ કેટલો છે મિત્રો? 5 રૂપિયા, એટલે અહીં બેંક શિલ્લકમાં બંને જગ્યાએ ઘટાડો થશે, માટે આપણે વ્યય બાજુ નોંધ કરીશું। તારીખ છે 12 તારીખમાં લખીશું પગાર ખાતે। મિત્રો પગાર ખાતે પગાર કેવી રીતે ચૂકવવામાં આવે છે? તો NEFT દ્વારા। NEFT દ્વારા કેટલા રૂપિયા ચૂકવવામાં આવે છે? 2000 રૂપિયા। તો બેંકના ખાનામાં આપણે 2000 રૂપિયા લખીશું, અને બીજું NEFT ચાર્જ રૂપિયા 5 ચૂકવ્યા છે, એટલે 5 રૂપિયા પર ચૂકવવામાં આવે છે, તો તેની નોંધ આપણે ફરીથી કરીશું 12 તારીખના વ્યવહારમાં। લખવાનું NEFT ચાર્જ ખાતે 5 રૂપિયા અહીંયા લખીશું। આ રીતે વ્યવહાર અહીં કમ્પ્લીટ થશે। આગળ જોઈશું હવે આપણે 15 તારીખનો વ્યવહાર છે, આની અંદર કેટલીક બાબતોનો સુધારો પણ તમારે કરવો હોય તો કરી શકશો મિત્રો, ધ્યાનથી જોતા રહેજો। રૂપિયા 1500 સ્ટેશનરી ખર્ચના ચેકથી ચૂકવ્યા, તમને પહેલા એ જણાવી દઉં મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓની જૂની ચોપડી હશે અથવા નવી ચોપડી હોય તો એની અંદર કેટલીક ભૂલ છે એ આપણે જોઈ લઈશું। તો સ્ટેશનરી ખર્ચની જગ્યાએ કોઈકની ચોપડીમાં રેલવે નોન પણ આપવામાં આવ્યું હશે બરાબર, પરંતુ આપણે સ્ટેશનરી ખર્ચ ત્યાં લખવાનો રહેશે। તો રૂપિયા 1500 સ્ટેશનરી ખર્ચના ચેકથી ચૂકવ્યા છે, અને ચેકથી ચૂકવ્યું છે માટે બેંક શિલ્લક ઘટશે બરાબર। તો આપણે વ્યય બાજુ નોંધ કરીશું 15 તારીખ સ્ટેશનરી ખર્ચ ખાતે બરાબર કેટલા રૂપિયા ચૂકવવામાં આવ્યા છે મિત્રો? 1500 રૂપિયા। તો 1500 રૂપિયાની નોંધ આપણે કરીશું। આગળ વધીએ 17 તારીખનો વ્યવહાર મિત્રો ખૂબ જ અગત્યનો છે, ધ્યાનથી જોજો। રૂપિયા 4100 બેંકમાં ભર્યા, મિત્રો યાદ રાખજો જ્યારે ધંધા માટે બેંકમાંથી રકમ ઉપાડવામાં આવે અથવા ધંધાના બેંક ખાતામાં રકમ જમા કરાવવામાં આવે તો ત્યારે અહીં બે અસર થશે, બે ખાતાની અસર થશે, એક રોકડ ખાતાને અને બીજું બેંક ખાતાને। અને જ્યારે પણ વ્યવહારને કારણે રોકડ ખાતું અને બેંક ખાતું આમ બંને ખાતું અસર પામતું હોય તો ત્યારે તેવા વ્યવહારને આપણે જમા ખર્ચી વ્યવહાર તરીકે ઓળખીએ છીએ બરાબર। તો મિત્રો અહીં ધ્યાન દીજો જો રૂપિયા 4100 બેંકમાં ભર્યા, એટલે બેંક અહીં લેનાર બનશે, એટલે બેંક ખાતે ઉધાર 4100 રૂપિયા બરાબર। બેંકમાં 4100 રૂપિયા ભરવાથી રોકડા જશે, એટલે રોકડ જાય, તો તે રોકડ ખાતે 4100 બરાબર। તો તમે ધ્યાનથી જોશો અહીં બેંક ખાતું અને રોકડ ખાતું બંને ખાતા અસર પામે છે બરાબર। જ્યારે કોઈ વ્યવહારને કારણે રોકડ ખાતું અને બેંક ખાતું આમ બંને ખાતા અસર પામતા હોય તો તેવા વ્યવહારને આપણે જમા ખર્ચી વ્યવહાર તરીકે ઓળખીએ છીએ। તો હવેની નોંધ કેવી રીતે થાય છે? જે આપણે અગાઉ પણ જોઈ ગયા છે બરાબર ને, બેંક ખાતે ઉધાર, પહેલા તો કઈ તારીખનો વ્યવહાર છે? 17 તારીખ, તો 17 તારીખ આપણે અહીંયા બંને જગ્યાએ લખી કાઢીએ બરાબર। 17 તારીખના વ્યવહારમાં ધ્યાન દીજો જો અહીંયા શું કીધું છે, બેંક ખાતે ઉધાર 4100, એટલે બેંકના ખાનામાં ઉધાર બાજુ આપણે લખવાનું છે 4100 રૂપિયા, પણ લખવાનું શું આઈને વિગતના ખાનામાં? તો ક્રોસ એન્ટ્રી રોકડ ખાતે બરાબર, અને ખાપાના ખાનામાં આપણે લખવાનું ભૂલવાનું નહીં, જખ એટલે કે જમા ખર્ચી વ્યવહાર છે આ બરાબર। હવે ધ્યાન દીજો રોકડ ખાતે જમા, એટલે રોકડના ખાનામાં જમા બાજુ આપણે 4100 રૂપિયા લખવા પડશે બરાબર, પરંતુ
વિગત ના ખાના માં શું લખીશું આપણે ક્રોસ એન્ટ્રી બેંક ખાતે અને ખાપા ના ખાના માં લખવાનું ભૂલવાનું નહીં જમા ખર્ચે વ્યવહાર બરાબર હવે આગળ નો વ્યવહાર આપણે જોઈશું અગત્યનો વ્યવહાર છે ધ્યાનથી જોજો ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રૂપિયા 10,000 ની કિંમતનું અંગત વાહન 8,000 માં વેચી દેવામાં આવ્યું છે અને રૂપિયા 7,000 ધંધામાં લાવ્યા મિત્રો અહીં માલિક દ્વારા પોતાના અંગત જીવનમાં શું કરવામાં આવ્યું છે તે જોવાનું નથી તેને શું કર્યું છે તો અહીં ધંધામાં વધારે નાણાંની જરૂર છે તેના માટે તેને પોતાનું રૂપિયા 10,000 ની કિંમતનું કે અંગત વાહન હતું તે 8,000 માં વેચી દીધું છે 8,000 રૂપિયામાં વેચ્યું પરંતુ ધંધામાં કેટલા લાવવામાં આવે છે માત્ર 60,000 અને ધંધામાં જે કંઈ પણ માલ મિલકત કે રોકડ લાવવામાં આવે તેને આપણે મૂડી કહીએ છીએ બરાબર ધંધામાં 60,000 રૂપિયા આવે છે બરાબર તો આ બાજુ આપણે નોંધ કરીશું 20 તારીખ અને ધંધામાં લાવવામાં આવે છે માટે આપણે એને શું કહીશું મૂડી એટલે લખીશું અહીંયા મૂડી ખાતે રોકડા લાવવામાં આવે છે બરાબર તો અહીં રોકડના ખાનામાં આપણે લખીશું કેટલા રૂપિયા લાવવામાં આવે છે માત્ર 7,000 ઘણા વિદ્યાર્થીઓને થાય સાહેબ 8,000 રૂપિયા કઈ નહીં મિત્રો 8,000 દંડામાં નથી લાવવામાં આવતા 8,000 માં ભલે વેચવામાં આવ્યું હોય પરંતુ દંડામાં માત્ર 7,000 રૂપિયા લાવવામાં આવે છે એટલે મૂડી તરીકે 7,000 આવશે આગળ 23 તારીખ નો વ્યવહાર છે દીકરીની શાળાની ફી ભરવા રૂપિયા 6,000 બેંકમાંથી ઉપાડ્યા વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો અહીંયા શું થાય છે દીકરીની શાળાની ફી ભરવા માટે રૂપિયા 6,000 બેંકમાંથી ઉપાડ્યા હવે ઘણા બધા વિદ્યાર્થીઓને અહીં પ્રશ્ન થાય સાહેબ બેંકમાંથી ઉપાડવામાં આવ્યા છે એટલે જમા ખર્ચી વ્યવહાર મિત્રો જમા ખર્ચી વ્યવહાર ક્યારે થશે કે જ્યારે ધંધા માટે બેંકમાંથી ઉપાડવામાં આવે અથવા ધંધાના બેંક ખાતામાં જમા કરવામાં આવે અહીં બેંકમાંથી ઉપાડવામાં આવે છે પરંતુ કોના માટે ધંધા માટે નહીં પોતાના અંગત ખર્ચ એટલે કે દીકરીની શાળાની ફી ભરવા માટે માલિકે અહીં ઉપાડ કર્યો કહેવાય બરાબર એટલે બેંક શિલ્લકમાં અહીં ઘટાડો થશે માટે આપણે વ્યય બાજુ નોંધ કરીશું 23 તારીખ નો વ્યવહાર છે શું લખવાનું અહીંયા ઉપાડ ખાતે અહીં શાળાની ફી ભરવા રૂપિયા 6,000 બેંકમાંથી ઉપાડ્યા છે એટલે બેંક શિલ્લકમાં અહીં ઘટાડો થશે તો અહીં 6,000 રૂપિયાની નોંધ આપણે કરીશું બેંકના ખાનામાં આગળ જોઈએ હવે 25 તારીખ નો વ્યવહાર છે રૂપિયા 500 દુકાન ભાડું ચૂકવી આપ્યું મિત્રો અહીં દુકાન ભાડું ચૂકવ્યું છે બરાબર અહીં કઈ સૂચના નથી આપી એટલે રોકડેથી ચૂકવ્યું એટલે રોકડ શિલ્લક ઘટશે રોકડ શિલ્લક ઘટે એટલે વ્યય બાજુ 25 તારીખ નો વ્યવહાર છે દુકાન ભાડું ચૂકવ્યું છે એટલે દુકાન ભાડા ખાતે બરાબર રોકડના ખાનામાં નોંધ કરીશું 500 રૂપિયા આગળ જોઈએ હવે 28 તારીખ નો વ્યવહાર છે બેંકે શું કહ્યું છે બહુ વાક્ય રચનાને ધ્યાનપૂર્વક તમારે અભ્યાસ કરવાનો રહેશે મિત્રો આ વ્યવહારમાં બેંકે બેંક કમિશનના રૂપિયા 30 અને SMS એટલે શોર્ટ મેસેજ સર્વિસ એટલે કે SMS ચાર્જિસના રૂપિયા 20 ઉધાર્યા છે મિત્રો અહીં બેંકે બે વસ્તુ ઉધારવામાં આવી છે બેંક દ્વારા કઈ કઈ વસ્તુ બેંક કમિશનના પણ અને SMS ચાર્જના પણ અહીં બંને વસ્તુ ઉધારવામાં આવી છે તો બેંક કમિશનના 30 અને SMS ચાર્જને આપણે બેંક ચાર્જિસ તરીકે ઓળખીએ છીએ બંને ઉધાર્યા છે બેંક શિલ્લક ઘટી છે માટે વ્યય બાજુ 28 તારીખે નોંધ કરીશું બેંક કમિશન ખાતે બેંકના ખાનામાં નોંધ કરીશું રૂપિયા 30 અને બીજું 28 તારીખે ફરીથી વ્યવહાર તેની અંદર લખીશું SMS ચાર્જ છે SMS ચાર્જ જે વસૂલ કરવામાં આવે છે બેંક દ્વારા તેને આપણે બેંક ચાર્જિસ કહીએ છીએ માટે અહીંયા શબ્દ વાપરીશું બેંક ચાર્જિસ ખાતે બેંકના ખાનામાં લખીશું 20 રૂપિયા બરાબર હવે લાસ્ટ વ્યવહાર છે મિત્રો ધ્યાનથી જોજો લાસ્ટ વ્યવહાર છે રૂપિયા 5,000 બેંકમાં ભર્યા વિદ્યાર્થી મિત્રો અહીં રૂપિયા 5,000 બેંકમાં ભરવામાં આવે છે એટલે બેંક લેનાર બનશે એટલે આપણે લખીશું બેંક ખાતે ઉધાર બરાબર અને રોકડા જાય છે માટે રોકડ ખાતે જમા કેટલા રૂપિયા
तो 5000 उधर थसे अने 5000 रूपया अहीं जमा थसे। तो हवे केवी रीते आ व्यवहार नी नोंध थसे ते आपणे जोईए। मित्रों अहीं 5000 बैंक मां भरवामां आवे छे, એટલે બેંક ખાતું અને રોકડ ખાતું બંને ખાતા અસર પામે છે, માટે અહીં આ વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર થશે, બરાબર। તો અહીં એની નોંધ કરીશું, આપણે તારીખ લખી કરશું પહેલા 29 તારીખ, બંને બાજુ આપણે લખી કરીએ, બરાબર। બેંક ખાતે ઉધાર એટલે બેંક ખાનામાં ઉધાર બાજુ આપણે લખવાના કેટલા, તો 5000 રૂપિયા, પરંતુ વિગતના ખાનામાં શું લખીશું, ક્રોસ એન્ટ્રી રોકડ ખાતે, અને થાપાના ખાનામાં આપણે લખીશું જખ એટલે જમા ખર્ચે વ્યવહાર। ત્યારબાદ છે રોકડ ખાતે જમા, એટલે રોકડના ખાનામાં જમા બાજુ કેટલા લખવાના છે, 5000 રૂપિયા, અને અહીં વિગતના ખાનામાં આપણે લખીશું બેંક ખાતે, અને થાપાના ખાનામાં લખીશું જખ। વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીં બધા વ્યવહારો કમ્પ્લીટ થઈ જાય છે, બરાબર। તો હવે આપણે તમારે બધાએ ઘરે કેલ્સી લઈને બેસીને બધાએ ટોટલ કરવાનું થશે, બરાબર। તો જોઈએ આપણે, વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે રોકડ ખાતું આપણે બંધ કરીશું, બરાબર। મિત્રો જયારે પણ રોકડ બાજુનો સરવાળો વધારે થાય ત્યારે તફાવત આવશે જમા બાજુ, બરાબર। તેને આપણે આખરની રોકડ શિલ્લક કહેવામાં આવે છે, બરાબર। એ જ રીતે બેંકના ઉધાર બાજુનું ટોટલ કરતા બેંકનું ઉધાર બાજુનું ટોટલ વધારે આવે તો તફાવત આવશે બેંક ખાતાના જમા બાજુ, તો ત્યારે એને આખરની બેંક શિલ્લક કહેવામાં આવે। પરંતુ મિત્રો બેંકના ખાનાની અંદર ઘણી વખત જમા બાજુનું ટોટલ પણ વધારે આવી શકે છે, તો જો જમા બાજુનું ટોટલ વધારે આવે તો તફાવત આવશે ઉધાર બાજુ, તો એને બેંક ઓવરડ્રાફ્ટ તરીકે આપણે ઓળખીશું, બરાબર। તો જોઈએ આપણે અહીંયા શું થાય છે, સૌ પ્રથમ આપણે રોકડનું ટોટલ કરીશું, ઉધાર જમાનું ટોટલ, ઉધાર બાજુનું ટોટલ માઇનસ જમા બાજુનું, તો તમારે બધાએ કરવાનું રહેશે। રોકડના ઉધાર બાજુનું ટોટલ આપણે કરીશું તો એનું ટોટલ થશે મિત્રો 15100, કેટલા રૂપિયા થશે, તો 15100 રૂપિયા થશે ઉધાર બાજુનું ટોટલ। હવે જમા બાજુનું ટોટલ તમારે બધાએ અહીંયા કરવાનું રહેશે, તો મિત્રો જમા બાજુનું ટોટલ થશે 9600 રૂપિયા, બરાબર। એનો અર્થ થાય છે કે જમા બાજુ તફાવતની રકમ આવે છે, તો કેટલી રકમ આવે છે બાદ બાકી કરી નાખશું, 5500 રૂપિયા તફાવતની રકમ આવશે, જે અહીંયા આપણે લખી કાઢશું 5500 રૂપિયા, બરાબર। તફાવતની રકમ અહીંયા આવે છે, જે આપણે જાન્યુઆરી મહિનાની લાસ્ટ તારીખ અહીંયા છે તે લખવાનું, અને અહીંયા લખીશું બાકી આગળ લઈ ગયા, બરાબર। એટલે 31 તારીખે અહીં આખરની રોકડ શિલ્લક 5500 રૂપિયા આવે છે, બરાબર। હવે બેંક ખાતાનું ઉધાર બાજુનું ટોટલ કરીએ, જમા બાજુનું ટોટલ કરીએ, જોઈએ કઈ બાજુનું ટોટલ વધારે આવે છે। અહીંયા જોઈશું આપણે બેંક, બેંક બાજુનું ઉધાર બાજુનું ટોટલ માઇનસ જમા બાજુનું ટોટલ, તો તમારે બધાએ કરવાનું છે ઘરે, અહીંયા ઉધાર બાજુનું ટોટલ થશે 19300 રૂપિયા, કેટલા રૂપિયા, 19300, જો આપણે અહીંયા કરી લખશું લખી કરશું। હવે જમા બાજુનું ટોટલ આપ સૌએ કરવાનું રહેશે, હવે જમા બાજુનું ટોટલ થશે વિદ્યાર્થી મિત્રો 18375, બરાબર। 18375 આપણે ઉધાર બાજુના ટોટલમાંથી બાદ કરીશું તો તફાવત આવશે 325, એટલે કે જમા બાજુ તફાવત આવશે 325 રૂપિયા। એનો અર્થ એવો થાય છે કે વર્ષ મહિનાના અંતે એટલે કે જાન્યુઆરી મહિનાના અંતે 31 તારીખે આખરની બેંક શિલ્લક આવે છે 325, અને આખરની રોકડ શિલ્લક આવે છે 5500 રૂપિયા, બરાબર। વિદ્યાર્થી મિત્રો જાન્યુઆરી માસની અંતે જે આખરની રોકડ શિલ્લક અને બેંક શિલ્લક હોય છે તે નેક્સ્ટ મંથ એટલે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં શરૂઆતની રોકડ શિલ્લક અને શરૂઆતની બેંક શિલ્લક બને છે, બરાબર। તો ધ્યાનથી જોજો, તો અહીંયા આપણે લખીશું 2016
नेक्स्ट मंथ आवशे फेब्रुआरी अने पहली तारीख जहां आपणे लखीशुं बाकी आगर लाव्या बराबर। तो अहीं आपणे लखीशुं 5500 रूपया अने 325 बराबर, जे आपणे नेक्स्ट मंथ नी एटले के फेब्रुआरी मास नी शरूआत नी रोकड शिल्लक अने शरूआत नी बैंक शिल्लक बनशे। मित्रों साथे साथे हवे रोकड अने बैंक खानानुं टोटल आपणे करी नाख्युं छे अने शिल्लक शोधी काढी छे। हवे वताव खानानुं पण टोटल आपणे करीशुं जेने आपणे आगळ खेंचवानुं नथी बराबर। तो 250 नो सरवाळो करीशुं 250 अने मरेल वतावना खानानो सरवाळो करीशुं 180। अहीं आपणे टोटल लखी काढशुं विद्यार्थी मित्रो 15100 અને 19300 બરાબર। વિદ્યાર્થી મિત્રો આ જ રીતના કેટલાક ઉદાહરણમાં પણ દાખલા આપવામાં આવ્યા હોય તો તેવા દાખલાઓ તમારે ઘરે બેસીને ત્રણ ખાના વાળા રોકડ મેના દાખલા પ્રેક્ટિસ કરવાના રહેશે।